दी दीपक सामुदायिक सहकारी किसानों की खेती मंडली द्वारा किसानों के जमीन के मुआवजा सही नहीं देने के विरोध में आज तमाम सदस्यों द्वारा जिला कलेक्टर कचेरी के बाहर धरना पर बैठकर अनशन जारी किया गया। दी दीपक सामुदायिक सहकारी खेती मंडली द्वारा जमीन का सही मुआवजा नहीं देते हुए आज तमाम पीड़ित मंडली के सदस्यों द्वारा कलेक्टर कचेरी के बाहर धरना प्रदर्शन किया गया, जिसमें सभासदों का कहना था कि अंडरग्राउंड पाइपलाइन डालने की नुकसानी का मुआवजा गेल कंपनी द्वारा 91 लाख रुपए दिया गया था, जिसका हिसाब मांगते हुए प्रमुख तथा अन्य सदस्यों द्वारा उन्हें भारी जाति विषयक शब्द देने के साथ धुलाई की गई थी, जिसका विरोध करने के बीच उनके द्वारा 5 लोगों के खिलाफ वडू पुलिस थाने शिकायत भी दर्ज करवाई गई। ऐसे में पुलिस द्वारा अभी तक कोई भी ठोस कामगिरी नहीं की गई, जहां 91 लाख रुपए मंडली का हिसाब मांगने पर मंडली द्वारा ये रुपए बैंक में जमा करवाए गए थे। हिसाब प्रमुख पडियार और मंत्री दिनेश सोलंकी रखता है। ऐसे में उनके पास मीटिंग का आयोजन करने के बीच हिसाब की मांग करते हुए उनके द्वारा धमकी दी गई थी, जहां तमाम पीड़ित सदस्यों द्वारा 91 लाख किसानों को देने की मांग करते हुए आज जिला कलेक्टर कचेरी के बाहर आवेदन पत्र देने के साथ अनशन पर बैठते हुए धरना प्रदर्शन जारी किया था। दीपक सामुदायिक खेती ना मंडली ना जे सभासदों ना गेल इंडिया तरफ थी नुकसान ना वर्तर पेटे जे 91 लाख रुपया आया छे, એટલે દરેક સભાસદના ભાગ જે 1 લાખ રૂપિયા છે જે પૈસા એ લોકોને ચૂકવ્યા નથી, અને મંડળીના પ્રમુખ મંત્રીએ આ બાબતે સભાસદોને ખોટી યાદી બનાવી અને એમાં 125 કે 120 સભ્યો જે વધારાના સભ્યો બનાવ્યા છે એ ખરેખર ખોટું છે, અને એના વળતરના રૂપિયા માટે એમણે જિલ્લા રજિસ્ટ્રાર અને કલેક્ટર સાહેબને પણ લેખિત રજૂઆત કરી છે, અને એમાં કોઈ કલેક્ટર સાહેબે ઓર્ડર કર્યો છે પણ કોઈ નિકાલ થતો નથી, ને મંડળીનું જે સ્પેશિયલ ઓડિટ કરાવી અને પ્રમુખમંત્રી મુજબ સહકારી કાયદા મુજબ જે કાર્યવાહી કરવી જોઈએ એ વિલંબ કરે છે, અને ખોટી રીતે એનો કોઈ નિકાલ નથી આવતો, એટલે આ મંડળીના સભાસદો હાલ આ માનાતું પાછું ઉતર્યા છે। હા, હુમલો પણ એ લોકોનો જ્યારે પૈસાની માંગણી થઈ તો આ બાબતે એક સભાસદ ઉપર હુમલો થયો હતો મંડળીના, અને એમાં એટ્રોસિટી પણ દાખલ થયેલી છે વડુ પોલીસ સ્ટેશનની અંદર, અને જે અત્યારે કોર્ટમાં ન્યાય નિર્ણય માટે પેન્ડિંગ છે। પાદરા તાલુકાના ચોકારી ગામેથી અમે આવેલા છે, અને ચોકારી ગામની અંદર અમારી દીપક સામુદાયિક સહકારી ખેતી મંડળી આવેલી છે। જ્યારે ગેલ ઇન્ડિયા કંપનીએ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી પારો મારીને, અને એના લીધે અમારી લગભગ 700 થી 800 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું, તો એના માટે અમે 2016થી લડત ચાલુ કરેલી, તો કંપનીએ અત્યારે અમને 91 લાખ રૂપિયાનું વળતર ચૂકવેલું છે, જ્યારે મંડળીના ખાતામાં નાખેલું છે, અને પ્રમુખમંત્રીના હાથમાં હોય આ હોદ્દો તો એ લોકોએ મનસ્વી રીતે 127ને સામેલ કર્યા, અને દરેકને 41,000 રૂપિયાના ચેક ફાળવેલા છે। જ્યારે હવે કંપની પર અમે RTI કરી તો કંપની એવો જવાબ આપ્યો કે આ 91 લાખ 91 જણના છે, અને આ લોકોએ એમના રૂપિયા ખાવા માટે આવા ધંધા કરેલા છે, એના માટે અમે અમારે એની સામે FIR થઈ, અને અમે બે ભાઈઓ દલિત છે અને અમારી પર હુમલો કરેલો એ લોકોએ એમના બૈરાઓને લઈને, તો દાંતરડાથી હુમલો કરેલો, તો અમે અહીંયા FIR કરાવીને પછી અહીં SP સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને મળ્યા, જિલ્લા રજિસ્ટરમાં અમે આપ્યું, તો 2000 લગભગ આજે 2.5 મહિનાનો સમય થઈ ગયો, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી જ નથી થઈ, જેના માટે અમારે આજે મજબૂરી વશ થઈને આમણા ઉપવાસ ઉપર બેસવાનો વારો આવ્યો છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી।